તો વડોદરામાં રખડતા પશુઓનો આતંક વધ્યો છે નવાયાર્ડ વિસ્તારમાં વૃદ્ધાની ગાયે અડફેટે વૃદ્ધાને અડફેટે લેતા પગમાં ગંભીર થઈ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ છે રખડતા પશુના આતંકને લઈને મેયર રોકડિયા બોલ્યા છે કે તમામ મનપા કરતા વડોદરા મનપાએ સૌથી વધુમાં સૌથી વધારે કામગીરી કરી છે સીઆર પાટીલે ટકોર કરી તેમાં વધારે અસરકારક કામ કરીશું હવે શહેરમાં પશુ પકડવા છ ટીમો બનાવવામાં આવી છે મહિલા ઉમર વાળા છે અત્યારે ઓપરેશન કરવાનું થયું છે તો શું ખાતરી ઓપરેશન સક્સેસ જાય ના જાય કોને ખબર હવે રીતે ગાયો છૂટી મૂકી દે છે તો એનું કઈક આગળ પગલું ભરવું પડે ને ગાયો કરવામાં આવી છે એવા આંકડા પણ બહાર આવી રહ્યા છે પરંતુ ગઈકાલે સી આર પાટીલે મેયર કેયુરભાઈ બંધ કરી અને હવે રિયલમાં કામ કરવા લાગી એ છે કે વડોદરા શહેરને રખડતા ઢોરોથી મુક્તિ કરવાનો આખો મામલો છે અથવા આખી કાર્યવાહી ચાલી રહી છે કેવી રીતની કાર્યવાહી છે મેયર કેયુરભાઈ રોકડી આપણી સાથે જોડાય છે કેવુરભાઈ ગઈકાલે જ વધુ એક મહિલા ભોગ બની છે ગાયનો હુમલાનો ભોગ બન્યા છે શું કહો છો આ બાબતે કારણ કે આપ કહી રહ્યા છો કામગીરી ચાલે છે હવે રસ્તે રખડતા ઢોરો નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા વીસ દિવસથી આ રખડતા ઢોરના ત્રાસથી વડોદરા શહેર મુક્ત થાય એના માટે વીસ દિવસથી સઘન કામગીરી એક સઘન ઝુંબેશ રૂપે અમે આ કામગીરી શરૂ કરી છે વીસ દિવસની અંદર વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાંથી અમે છસો નેવું જેટલા ઢોર અમે પાંજરે પૂર્યા છે એમને કેટલ હાઉસમાં પૂર્યા છે અને કેટલ હાઉસમાંથી આશરે પાંચસો સિત્યાસી જેટલા ઢોર પર્મનન્ટલી અમે પાંજરાપુરમાં રૂપિયા આપીને શિફ્ટ કર્યા છે એટલે એની સાથે રખડતા ઢોરોનું આઈડેન્ટિફિકેશન થઈ શકે તેના માલિકનું આઈડેન્ટિફિકેશન થઈ શકે એટલે એવું કહી શકાય સમગ્ર ગુજરાતની અંદર કદાચ સૌથી સારી કામગીરી એટલે કે છેલ્લા બાર દિવસની અંદર અમે અડતાળીસો જેટલા ઢોરોનું ટેગિંગ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને આ જ વીસ દિવસ દરમિયાન અમે અઠ્યાવીસ જેટલી એફઆઈઆર પશુપાલકો સામે વડોદરા મહાનગરપાલિકાએ કરી છે અને ખૂબ સારી કામગીરી સફળ કામગીરી કહી શકાય એ રીતે વડોદરા મહાનગરપાલિકા ઢોરો સામે આગળ કરવા પણ જઈ રહ્યો છે સફળ કામગીરી છે આંકડા પણ દેખાઈ રહ્યા છે તેમ છતાંય પાટીલજીએ ટકોર કરી મીટિંગો બંધ કરો અને કામ કરો શું લાગી રહ્યું છે એમને આંકડા ખબર નથી અથવા તો આ માહિતીથી એ વાકેફ નતા એવું લાગ્યું એવું શક્ય બને જ્યારે પાટીલ સાહેબ ક્યાંક બોલ્યા હોય તો કદાચ એમની પાસે આંકડાકીય માહિતી ન પણ પહોંચી હોય પરંતુ હું એટલું ચોક્કસ માનું છું કે અમારા પ્રદેશ અધ્યક્ષ જ્યારે કહેતા હોય છે ટકોર કરતા હોય છે તો એની પાછળનો ભાવ એ દરેક કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકા સિવાય દરેક કોર્પોરેશન સઘન કામગીરી આ વિષયની અંદર કરે એવો એમનો ભાવ છે ભારતીય જનતા પાર્ટી હોય ગુજરાત સરકાર હોય કે વડોદરા મહાનગરપાલિકા હોય એની નેમ છે કે બધા જ શહેરોને ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા અને આ જ દિશાની અંદર અમે પાટીલ સાહેબે જ્યારે આ ટકોર કરી છે એને પોઝિટિવ રૂપે લઈને અમે આગામી દિવસમાં પણ જે ચાર ઢોર પાર્ટી હતી એની જગ્યા પર નવ ઢોર પાર્ટીને અમે ઊભી કરીને સઘન ઝુંબેશના રૂપે અને એસઆરપી પણ પોલીસ જવાનની સાથે એસઆરપીની ની પણ માંગણી કરીને પ્લાટૂનની અમે આગામી દિવસમાં કામ કરવા જઈ રહ્યા છે નવા યાર્ડના એક બેન છે ભોગ બન્યા છે ગઈકાલે અત્યારે ઓપરેશન ચાલી રહ્યું છે એમના માટે અથવા તો એ પશુ માલિક વિરુદ્ધમાં કંઈ કાર્યવાહી થશે આ બાબતે અમે આના માટે જ પશુને ટેગિંગ કરી રહ્યા છે કે જો સીસીટીવીમાં આ પશુનું ટેગિંગ થયેલું અમને ધ્યાનમાં આવે તો અમે પશુ માલિકનું આઈડેન્ટિફિકેશન કરી શકીએ નવા એડના કેસમાં પણ જો અમે સીસીટીવીમાં આ ઘટના દેખાશે અને ગાયનું જ્યારે અકસ્માત થતું હોય છે ત્યારે એ માલિક એ પશુને સ્વીકારતો નથી એટલે જો પશુનું ટેગિંગ થયું હોય તો એની પર અમે કેસ કરી શકીએ અને આ દિશાની અંદર નવા યડ્ડની પણ તપાસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું આ તો કેવુર ભાઈ રોકડીયા કહી રહ્યા છે કે સી આર પાટીલ જે ટકોર છે અમારા પાર્ટીના વડીલ છે અને એમની ટકોરના અનુસંધાને પણ વધુ અસરકારક કામગીરી કરીશું અને એના માટેની ઢોર પાર્ટીની જે ટીમો છે એ પણ વધારવામાં આવી છે અને વડોદરા શહેરને સંપૂર્ણ રીતે પશુ મુક્ત બનાવવામાં આવે એવી ઝુંબેશ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવશે કેમેરામેન કિશોર ક્ષીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા